અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટેની ઉપસ્થિતિમાં યોજાયેલ એક લોક દરબારમાં વ્યાજખોરોનો પ્રશ્ન ઉઠ્યો હતો. અરવલ્લી જિલ્લામાં વ્યાજખોરોના દૂષણની અસંખ્ય ફરિયાદોના પગલે જિલ્લા એસપી સંજય ખરાટે મોડાસા ટાઉન પોલીસ મથકે લોક દરબારનું આયોજન કર્યું હતું, જેમાં મોડાસા શહેર ઉપરાંત ગ્રામીણ તેમજ અન્ય તાલુકાના લોકોએ ઉપસ્થિત રહી વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો કરી હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે માનનીય આઈજીપી શ્રીની સૂચના મુજબ વિસ્તારમાં જે વ્યાજખોરીની દૂષણ ચાલે છે તેની વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે ગામડાઓની અને શહેરની ગરીબ જનતાએ પોલીસ સુધી આસાનીથી પહોંચી શકે કોઈ પણ ભીખ વગર, એના માટે અમે પોલીસ તરીકે જનતા પાસે જવાનું નિર્ણય કરીને આજરોજ અહીંયા લોક દરબાર રાખેલ છે. અનુભવાંતી એવું જાણવા મળેલ છે કે કેટલાક ભોગ બનનાર વ્યાજખોરીના ગરીબ માણસો હોવાના કારણે પોલીસ સુધી પહોંચતા નથી અને જે વ્યાજખોરીના ધંધા કરવાવાળા છે એની ધાકધમકી કરીને પોલીસ સુધી પહોંચવા નથી દેતા, એ માટે આ ટાઈપનું કાર્યક્રમને આયોજન કરેલ છે. આજરોજના કાર્યક્રમ મોડાસા રૂરલ વિસ્તાર, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર અને ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માટે ગોઠવાયેલ છે. ભવિષ્યમાં આજનો જે રિસ્પોન્સ છે એના લીધે ભવિષ્યમાં પણ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જરૂરત મુજબ આ પ્રોગ્રામની ગોઠવણી કરવામાં આવશે. આજે તમે જે રીતે જોઈએ છે અને જેથી આ પ્રોગ્રામ અનાઉન્સ કરે છે, છેલ્લા 3 દિવસથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આવેલી છે. આજરોજ પણ અહીંયા લોક દરબારમાં કુલ 35-40 જેટલા લોકો અરજદારો રજૂઆત કરવામાં આવેલ છે. આમાં અરજદારની અલગ અલગ પ્રકારની રજૂઆત છે. કોઈના જેટલા પૈસા બેંકમાં આપેલા છે આની સ્ટેટમેન્ટ મળતું નથી, કોઈના મોટા વ્યાજદર જે સરકાર માન્ય વ્યાજદર છે એના કરતાં વધારે વ્યાજદરથી પૈસા લે છે આવું ટાઈપના એક્સેપ્ટ છે, કોઈના પૈસા પૂરા આપી દીધા છે તેમ છતાં વ્યાજની અને મૂડીની ઉઘરાણી થાય છે, આ રીતના આક્ષેપ થાય છે. તો એ તમામ બાબતે જે પણ મની લેન્ડર્સ એક્ટની જોગવાઈ છે, આમાં કેટલા પર્સન્ટેજ પૈસા, કેટલા પર્સન્ટેજથી પૈસા લેવાનું, રેકોર્ડ કઈ મેન્ટેન કરવાનું, અથવા મની લેન્ડર્સ એક્ટની બહાર કોઈ વ્યાજખોરી ખોટી રીતે કરતા હોય છે, તો આ તમામ વિરુદ્ધ કડકસર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને જે પણ આજનો જ અહીંયા ભોગ બનાર આવેલ છે એ તમામ કેસીસ આજે જે આવશે આના માટે અલગથી અમારે ડીવાયસી સાહેબની નેતૃત્વમાં કમિટી ટીમ બનાવીને આની કન્ટિન્યુઅસ સુપરવિઝન કરવામાં આવશે. જે પણ જેમાં પણ કંઈ પણ કાયદેસર વાયોલેશન થતું હોય, કાયદાની ભંગ થતું હોય છે, ત્યાં કાયદેસર કાર્યવાહી કરીને ગુનો દાખલ કરીને આગળની કાર્ય કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઓકે.